જામનગરના લંગાવાડ પાસે આવેલ સસ્તા અનાજની દુકાને કાશ્કાર ટીવી ન્યૂઝની ટીમ પહોંચતાની સાથે જ થોડી વારમાં જ દુકાનદારે દુકાન બંધ કરી ચાલતી પકડી. દુકાને બેઠેલ વ્યક્તિએ ખુદ સ્વીકાર્યું કે સસ્તા અનાજની દુકાનનો પરવાનો ધરાવતા પરવાનેદાર હાજર નથી અને તેની જગ્યાએ દીપકભાઈ નામના વ્યક્તિ સસ્તા અનાજની દુકાનમાં સરકારી અનાજનું વિતરણ કરે છે. જ્યારે કાશ્કાર ટીવી ન્યૂઝની ટીમ કેમેરા ઓન કરીને ગ્રાહકોના ઇન્ટરવ્યૂ લેવાનું શરૂ કરે તે જાણવા મળ્યું કે આ સસ્તા અનાજની દુકાનને ગ્રાહકોને બિલ મળતું નથી અને ગ્રાહકો દ્વારા ચણા ન લીધેલા હોય છતાં પણ ઓન રેકોર્ડ ચણા ચડાવ્યા હોવાનું જાણવા મળેલ. જે વિશે સસ્તા અનાજનું વિતરણ કરતા વ્યક્તિની પૂછતાછ કરતા જ તુરંત જ સસ્તા અનાજની દુકાને વિતરણ કરતા વ્યક્તિએ દુકાન બંધ કરી ચાલતી પકડી લીધી હતી. રિપોર્ટ બાય નદીમ સુમરા સાથે કેમેરામેન યાસીન માડકિયા. નમસ્કાર દર્શક મિત્રો, હું જે યાસીન માડકી, આપ જોઈ રહ્યા છો કેસી ન્યૂઝ જામનગર. હવે આપણે ફરી એકવાર આવી ગયા છીએ અહીંયા લંગાવાના ઢારીએ, જ્યાં પણ એક અનાજની દુકાનમાં સારો બહુ જુબેસ ચાલી રહ્યો છે. તો આની વાત કરીએ આપણે એને ઘરાક સાથે. આવો તો ભાઈ એક જ મિનિટ. શું આપ્યું તમને રાશનમાં? 25 કિલો ઘઉં, 15 કિલો ચોખા, બીજું ને 2.5 કિલો ખાંડ. એના પૈસા કેટલા આપ્યા? 60 રૂપિયા. આ સિવાય તમને બિલ આપ્યું, રાશન લીધું બિલ આપ્યું તમને? હું અહીંયા ફર્સ્ટ ટાઈમ જ, મારા પપ્પા જ આવે છે અહીંયા, અહીંયા માલ લેવા મારા પપ્પા જ આવે છે, એટલે મને તમે માલ લીધો હમણાં, તમે જતા હતા, તમને બિલ આપ્યું છે? ના, એ બધું વહીવટ મારા પપ્પા જ કરે છે, હું નથી કરતો. મારા પપ્પા લઈ આવે છે, દુકાનનું બિલ આવે ને આપણે, દુકાનેથી માલ લઈ, એનું બિલ તમને આપ્યું છે? હા કે ના? એ તો ના, મને નથી આપ્યું. નથી આપ્યું, કાંઈ વાંધો નહીં. આ ભાઈને તમે પૈસા ભાઈ પાસેથી કેટલા લીધા તમે? ગવર્નમેન્ટ ને તમે શું દર્શાવ્યું છે? મારી પાસે 80 રૂપિયાનો માલ. બિલ કયા માણસ બનાવે એનો જવાબ દો ને તમે. બિલ કયા બનાવે માણસ? કયા બનાવે? જયારે ઘરાક માલ લઈ લઈએ, આપડે પૈસા દઈ દઈએ, પછી એનું બિલ બને. બરાબર છે. તો તમે એના ઓનર નથી? પરવાનાદાર કેના છે? એની ગેરહાજરીમાં તમે માલ લ્યો છે એમ? બોલાવો તમારા પરવાનાદાર. તમારું નામ શું? હવે તમે એમ કરો છો, મારા ભેગાનો કયો વડે માલ નથી દેતો અહીંયા. અરે તમારું નામ કયો ને ખાલી? મારું નામ દીપકભાઈ છે. દીપકભાઈ છે, પરવાનાદાર તમે નથી ને? કાંઈ વાંધો નહીં, બોલાવો તમારા પરવાનાદાર. હાલ બોલાવું. પૂરેપૂરો માલ દઈ દેજે. ક્યાં તમારું કૂપન તમે હારે લઈ આવ્યા? તમારે વસ્તુ ન જોતી હોય તો ગવર્મેન્ટ ચોપડે એમ તો ન કહી શકે ને, દર્શાવી ન શકે ને કે આ ભાઈ લઈ ગયા છે. તમારા નામનું બિલ ફાડી નાખે છે.